સીતારામ, સદેવદાસ, જય માં અમર, જય શ્રી કૃષ્ણ. આજે લોધિકાથી સમગ્ર પોલીસ સ્ટાફ છે એ અમરધામ આશ્રમ પર પ્રભુજી સાથે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવા માટે બધાયરો છે, ત્યારે સમગ્ર સાથી પરિવાર અને મા અમરધામ આશ્રમ વતી બહેનો અને ભાઈઓનું હાર્દિક સ્વાગત છે. સાથે આવા સરસ મજાના પાવન પર્વની ઉજવણી દરેક લોકો પોતાના પરિવાર સાથે, સ્વજનો સાથે કરતા હોય ત્યારે સમાજથી તરછોડાયેલા, સમાજે જેને તિરસ્કાર આપી અને માનસિક અસ્થિર જેને પ્રભુજી બનાવ્યા છે, એવા પ્રભુજીઓ માટે એક માણસ તરીકે માણસાઈના નાતે જ્યારે દરેક વ્યક્તિ વિચારે અને એમના માટે આવા તહેવારોના આયોજન કરી અને એમની સાથે આવા સેલિબ્રેશન થતા હોય તો સમાજના દરેક લોકો એક સંદેશો લેવા જેવો ખરો કે જ્યારે આપણે જ આપણાને તરછોડીએ અને જ્યારે આવો પાવન પર્વ આવે ત્યારે આપણે એમને યાદ પણ ન કરીએ, આપણી સ્વજનોની પાછળ તિથિઓ ઉજવીએ, એની પાછળ આપણે દાન કરીએ, તપ કરીએ, સેવા કરીએ, પણ જ્યારે આપણા જ પરિવારનું સ્વજન કોઈ આવી રીતે હેરાન થતું હોય ત્યારે આપણે કે આપણા પરિવારના સભ્યોને દૂર સુધી જોવાની તસ્દી ના લઈએ, ત્યારે સમગ્ર લોધિકા પોલીસ સ્ટેશનના સ્ટાફે જે કંઈ પણ આ સરાહનીય કાર્ય કર્યું છે એના માટે બધાને દિલથી વંદન. દરેક લોકોને અપીલ છે, તમારી આસપાસ ક્યાંય પણ કોઈ આવું જરૂરિયાતમંદ, પીડિત, નિરાધાર તો આ જગતમાં કોઈ છે નહીં, કેમ કે જન્મથી દરેક પોતાના મા બાપ, પરિવાર, ભાઈ બહેન સાથે જ જન્મવું હોય, પણ સમય સંજોગ પરિસ્થિતિની ઠોકરો લાગે અને ક્યાંક આપણે માનસિક અસ્થિર કરવામાં મહત્વનો ફાળો આપણા પરિવારનો જ વધુમાં વધુ હોય ત્યારે આવા પ્રેમના પાવન તહેવાર પર ક્યાંય કોઈ આવું તમને એકલવાયું જીવન જીવતું વ્યક્તિ મળે તો એમની સાથે તમારા સમયની બે પળો એ પર્વની ઉજવણી રૂપે કરશો તો ઈશ્વર છે એ ખૂબ રાજી થશે, એમના આશીર્વાદ કાયમ તમારા અને તમારા પરિવાર પર વરસતા રહેશે. ફરીથી લોધિકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર, બધાનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત, બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, સદેવદાસ.